વલસાડ એલસીબીની ટીમે ધમડાચી હાઈવે પરથી ટેમ્પોમાં લઈ જવાતા 1.72 લાખના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો. વલસાડ એલસીબીની ટીમ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે વલસાડના ધમડાચી હાઈવે પર ટેમ્પોને અટકાવી તપાસ કરતાં 1.72 લાખના દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જોકે ટેમ્પો ચાલક ભાગી જતાં પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરતી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે વાપી તરફથી એક ટેમ્પોમાં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબીની ટીમે વલસાડના ધમડાજી પીરુફળિયા રામદેવ હોટલ પાસે એક મરૂન કલરનો ટાટા ટેમ્પો નંબર GJ19X1239માં દારૂ લઈ જતા હોવાની બાતમીના આધારે ટેમ્પોને અટકાવવાનો ઈશારો કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો હાઈવેના સાઈડે મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પાની અંદર તપાસ કરતા દારૂની બોટલ 401 કિંમત ₹1,72,300 ટેમ્પાની કિંમત 2 લાખ મળી કુલ 3,72,300ના મુદ્દામાલને ઝડપી પાડ્યો હતો. પોલીસે ભાગી છૂટેલા ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે, જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા.